પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નેશનલ હાઈવે નંબર 27 ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મોટા મોટા ટોલ ટેક્સ ઉઘરાવા છતાં ખાડાઓ ન પૂરાતા એક્સિડન્ટો સર્જાય છે. તેને લઈને રાધનપુર ખાતે આવેલી સુરભી ગૌશાળાના ગૌભક્તો દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નેશનલ હાઈવે નંબર 27 ઉપર ટોલ ટેક્સ મોટા પાયે વસૂલવામાં આવી રહ્યો છે, પરંતુ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા હોવા છતાં તેને પૂરવામાં આવતા નથી, જેને લઈ વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. જેને લઈને સેવાભાવી લોકો રાધનપુર ખાતે આવેલી સુરભી ગૌશાળાના ગૌસેવક દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાધનપુરથી સાંતલપુર, રાધનપુરથી થરા રોડ ઉપર ખાડાનું જે સામ્રાજ્ય છે તેને લઈને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. રાધનપુર ગૌ ભક્તો દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાધનપુરના રહેવાસી છું, બરોબર. આ કામ જે છે ને એ નેશનલ હાઈવે 27ની ઓથોરિટીમાં આવે છે અને એ લોકો આ કામ નથી કરતા, પણ હકીકતમાં આ કામ એક સેવાભાવી સંસ્થા જે રાધનપુરની છે, સુરભી ગૌશાળા, એમના તરફથી થઈ રહ્યું છે. અને આના સિવાય રાધનપુરથી સાંતલપુર જે રોડ છે નેશનલ હાઈવે 27, એમાં પણ બહુ જ ખાડા પડ્યા છે અને એનું પણ જલ્દી નિરાકરણ આવે તો સારું, કેમ કે બધી જગ્યાએ ગૌશાળા પહોંચી ન વળે. એટલે સરકારે પોતાની આંખ ઉગાડવી જોઈએ.